નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભોઈ ખાતે જિલ્લા ક્ષય અધિકારીએ સરકાર તરફથી ચાલતા નેશનલ ટીમ્બી એલિમિનેશનને પ્રોગ્રામ અંગે સમગ્ર ડોક્ટર સહિતના સ્ટાફ સાથે એક મીટિંગનું આયોજન કરી દર્દીઓને યોગ્ય સારવાર તેમજ સરકાર તરફથી મળતા લાભો અંગે વિષયક માહિતી પૂરી પાડી હતી તેમજ તમામ દર્દીઓને સહયોગ મળી રહે તેવી જાણકારી આપી હતી. વડોદરા જિલ્લા ક્ષય અધિકારી અને લાયઝન ઓફિસર શ્રી ડોક્ટર વિપુલ ત્રિવેદી ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં સરકાર શ્રી તરફથી ચાલતા નેશનલ ટીમ્બી એલિમિનેશન પ્રોગ્રામ તેમજ અન્ય પ્રોગ્રામના દર્દીઓને યોગ્ય રીતે સારવાર તેમજ સરકાર તરફથી મળતા લાભો તથા દર્દીઓની સારવાર વિષયક માહિતી તેમજ તમામ દર્દીઓને કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારનો સહયોગ મળી રહે તે માટેની વાત કરવામાં આવી હતી અને ટીમ્બી જેવા રોગને 2025 સુધી નેસ્ટ નાબૂદ કરવા સરકારના ચાલતા મિશન અભિયાનને સફળ બનાવવા આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડોક્ટર ગુડિયા રાણી, ડોક્ટર સાધના, ડોક્ટર પૂજા સોની, ટીમ્બીના ડોક્ટર દેવાંગભાઈ, ડોક્ટર દીપ વગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખુરશી સારી હોવી જોઈએ, ટેબલ પર ટેબલ ક્લોથ અને ગ્લાસ હોવો જોઈએ. આ બધી બેઝિક જરૂરિયાતો જો એ ના હોય તો કચેરીના વડાએ એનું ધ્યાન રાખવું પડશે. બરાબર, કારણ કે વર્કપ્લેસનું એટમોસ્ફિયર જો સારું નહીં હોય તો પછી બધા કામ કેવી રીતે કરશે? એ કેવી સેટ વસ્તુ. એકલા સાહેબનો જ રૂમ જોરદાર હોય મસ્ત અને બીજા બધાનો ના હોય તો એ બી બરાબર નથી.